જો તમે એકદમ હોટલ જેવો સંભાર બનાવવા માંગતા હોય તો એ માટે આપણે બનાવીશું સંભાર મસાલો સંભાર મસાલો બનાવવા માટે અહીંયા હું લઈશ એક ચમચી જીરું એક ચમચી રાઈ એક ચમચી વરિયાળી એક ચમચી ધાણા ત્રણથી ચાર નંગ લાલ મરચાં લીમડાના પાન મરી સાતથી આઠ નંગ અને સૂકું ટોપરું અહીંયા આપણે સૂકા ટોપરાનો જ ઉપયોગ કરવાનો છે હવે આ બધી જ વસ્તુને આપણે ધીમ્યા ફ્લેમ પર સાતળી લેવાની છે આપણે એકદમ જ ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને બધી જ વસ્તુ બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો બધી જ વસ્તુ બરાબર શેકાઈ ગઈ છે તો થોડી વાર ઠંડી થાય ત્યારબાદ આપણે તેમને મિક્સર જારની અંદર કાઢી લેવાની છે અને એમનો આપણે પાવડર બનાવવાનો છે તો ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું અડધી ચમચી હળદર અને અડધી ચમચી હિંગ આ બધી જ વસ્તુ આપણે બધા મસાલા રોસ્ટ કરી અને પછી જ એડ કરવાના છે અને ત્યારબાદ તેનો પાવડર બનાવી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પાવડર તૈયાર થઈ ગયો છે આ સંભાર મસાલાને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો છ મહિના સુધી તો તમે એકસાથે પણ બનાવી લો તો પણ એ લાંબા સમય સુધી રહી રહી શકે છે તો આપણો સંભાર મસાલો એકદમ તૈયાર થઈ ગયો છે જો આ સંભાર મસાલાનો આપણે ઉપયોગ કરી અને સંભાર બનાવીશું તો એકદમ હોટેલ જેવો જ આપણો સાંભાર બનશે